જિલ્લા વહીવટીતંત્ર તથા વિસનગરના એપીએમસી જીડી જનરલ હોસ્પિટલ વિસનગરના સંયુક્ત ઉપક્રમે વિસનગર એપીએમસી હોલ ખાતે 19મો બ્લડ ડોનેશન કેમ્પ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને મહેસાણાના સાંસદ હરિભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ તથા સાંસદ હરિભાઈ પટેલનું સન્માન કરવામાં આવ્યું હતું, તેમજ તેમના હસ્તે રક્તદાતાઓને પ્રોત્સાહક ગિફ્ટ તથા પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. ખાસ આ બ્લડ ડોનેશન કેમ્પમાં અંદાજે 100 જેટલી બોટલ રક્ત એકઠું કરવામાં આવ્યું હતું. ખાસ જિલ્લા કલેક્ટર એમ નાગરાજન દ્વારા સગર્ભા માતા અને બાળ મરણ ઘટાડવા માટે જીમર્સ હોસ્પિટલ વડનગર ખાતે દર માસના ત્રીજા શુક્રવારે શરૂ કરવામાં આવેલ આજે 19મો રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા શરૂ કરવામાં આવેલ મોટી સરકારી હોસ્પિટલોમાં બ્લડ ડોનેશન કેમ્પની મુહિમને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા. જ્યારે મહેસાણાના સાંસદ હરિભાઈ પટેલે જણાવ્યું હતું કે આજે સરકારી કર્મીઓ સાચા અર્થમાં રક્તદાન કરી સેવા કર્મીઓ પુરવાર થયા છે. તેમણે જિલ્લા વહીવટીતંત્ર તેમજ રક્તદાતાઓને ખાસ અભિનંદન પાઠવ્યા હતા. વિસનગરના એપીએમસી હોલ ખાતે ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલ બ્લડ ડોનેશન કેમ્પમાં જિલ્લા કલેક્ટર એમ નાગરાજન, જિલ્લા વિકાસ અધિકારી ડોક્ટર હસરત જૈસ્મીન, એપીએમસી ચેરમેન પ્રિતેશ પટેલ, જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર મહેશ કાપડિયા, ડોક્ટર ગોપીબેન પટેલ, ડોક્ટર પારુલબેન પટેલ, ડોક્ટર હર્ષિતભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ, નગરપાલિકા પ્રમુખ વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. બાબસાર, જડેશ ટીવી, મહેસાણા. આજે જિલ્લા વહીવટીતંત્રે મહેસાણા જિલ્લાએ નવી પહેલ કરી છે. જિલ્લાની અંદર આવેલી મોટી હોસ્પિટલ અથવા તો સરકારી મેડિકલ કોલેજ અથવા તો જીએમઈઆરએસ ની મેડિકલ કોલેજમાં હંમેશા લોહીની જરૂરિયાત ઊભી થતી હોય છે અને બ્લડની જરૂરિયાતને પહોંચી વળવા માટે કેવળ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ અથવા તો જીએમઈઆરએસ સંચાલિત મેડિકલ કોલેજ ઉપર જ નહીં પરંતુ સમગ્ર જિલ્લાના બધા તાલુકાઓ ઉપર બ્લડ કેમ્પ યોજી અને બ્લડ એકત્રિત કરી અને ત્યાં પહોંચાડવા માટેનો પ્રયત્ન શરૂ કર્યો છે. આમ તો ભૂતકાળનો અનુભવ એવો રહેતો કે જ્યાં આગળ મેડિકલ કોલેજ હોય અથવા તો ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ હોય, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ હોય, ત્યાં જ આ પ્રકારની બ્લડ ડોનેશનની પ્રક્રિયા આપણે હાથમાં ધરતા હતા. પરંતુ આ વખતે આ નવીન પહેલ કરી છે કે જેથી કરી વધુમાં વધુ બ્લડ આપવાવાળાને નજીક સુગમતા પડે એવા સ્થળોએ બ્લડ ડોનેશન કેમ્પ રાખ્યો છે, જેના કારણે વધુમાં વધુ બ્લડનો જથ્થો આપણે એકત્ર કરી શકીશું અને લોકોને પણ પ્રેરણા આપે એવું કામ કરે છે. ખરેખર કર્મયોગી સમાજમાં યોગી સ્વરૂપ થઈને એક સેવાનો ભાવ અહીંયા જગાડ્યો છે. ખરેખર તમામને આયોજકોને ધન્યવાદ આપું છું અને લોકોને ખરેખર વિકાસની વાત સાથે સાથે આ સેવાની જે વાત છે એ આવા બ્લડ ડોનેટ કેમ્પ દ્વારા જરૂરિયાતમંદોને બ્લડ મળી રહે અને એમાં આરોગ્યની ચિંતા થાય એ સરસ આ સુંદર આનો સારો કાર્યક્રમ યોજાય છે. ખરેખર આયોજકોને અભિનંદન આપું છું. હવે આપણા પ્રાંતિજ શહેરમાં ઉમિયા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ, પ્રાંતિજ શહેરમાં સૌથી મોટી ડિસ્પ્લે ધરાવતો શોરૂમ ઉમિયા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ. ફ્રીજ, એલઈડી ટીવી, એસી, કુલર, વોશિંગ મશીન, ઘરઘંટી, ઓવન, મોબાઈલ સહિત ઇલેક્ટ્રોનિક્સ ચીજ વસ્તુઓનો વિશાળ શોરૂમ એટલે ઉમિયા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ. દરેક ઇલેક્ટ્રોનિક્સ ચીજ વસ્તુઓ ખૂબ જ વ્યાજબી અને સ્ટાન્ડર્ડ કંપનીની હાજર સ્ટોકમાં મળી રહેશે અને સરળ હપ્તે વગર વ્યાજે મળશે. કોઈ પણ ઇલેક્ટ્રોનિક્સ ની ચીજ વસ્તુઓ ખરીદવા માટે આજે જ અમારા શોરૂમ ની મુલાકાત લો. સ્થળ 456 પ્રમુખ સંગમ કોમ્પ્લેક્સ, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. મોબાઈલ નંબર 8509664 પટેલ. અમારી બીજી બ્રાન્ચ ઉમિયા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ, B2425 સેતુ સ્ક્વેર કોમ્પ્લેક્સ, મોટા ચિલોડા. મોબાઈલ નંબર 9898084803. રાજ પટેલ.